એક ભાગ આગળ વાત કરીએ તો વિજાપુરના લાડોલ ગામે ભાજપના મહેસાણા બેઠકના ઉમેદવાર શારદાબેન પટેલે હરસિદ્ધ માતાના મંદિરેથી પ્રચારના શ્રી ગણેશ કર્યા. વિજાપુરમાં મહેસાણા લોકસભા માટે જાહેર થયેલા ઉમેદવાર શારદાબેન પટેલે લાડોલ હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કર્યા અને પ્રચાર શરૂ કર્યો હતો, પરંતુ હજુ પણ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આ ચૂંટણીમાં ઝંપલાવે તેવા વર્તારો પણ ચાલે છે, જેમાં જો તો જો ભાજપ છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર ના કરે તો શારદાબેન પટેલ ઉમેદવારી પત્ર ભરશે તે નક્કી જ છે, જેના માટે શારદાબેન પટેલે ચૂંટણી લડવા માટે તમામ તૈયારીઓ કરી દીધી છે, જેમાં સૌ પ્રથમ જ મહેસાણા જિલ્લાના વિજાપુરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ચૂંટણીલક્ષી શુભેચ્છા મુલાકાત લઈ રોટરી ક્લબ ખાતે ભાજપના તાલુકા કાર્યકરો સાથે મીટિંગ કરી આવતીકાલે ઉમેદવારીનું ફોર્મ ભરવા માટે સાથે જોડાવાનું પણ નિમંત્રણ પાઠવ્યું હતું, જેમાં મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહેસાણા જિલ્લાના ભાજપના સાંસદ જયશ્રીબેન, મહેસાણા જિલ્લા ભાજપના મહામંત્રી પંકજભાઈ કોધાર, કોષાધ્યક્ષ રાજુભાઈ, વિજાપુર તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ, વિજાપુર તાલુકાના ભાજપ પ્રમુખ રાજુભાઈ, વિજાપુર કિસાન મોરચા પ્રમુખ માધાભાઈ, વિજાપુર તાલુકા ભાજપના મહામંત્રી યોગેશભાઈ, સંજયભાઈ ગોવાભાઈ, એમપીએમસી ડિરેક્ટર કમલેશ કાકા, વિજાપુર તાલુકાના હાસ્ય કલાકાર અજયભાઈ બારોટ, પ્રિતેશભાઈ તથા વિજાપુર તાલુકાના ભાજપના આગેવાનો, તાલુકા શહેરના સૌ કાર્યકર, નગરપાલિકા, તાલુકા પંચાયત સદસ્ય, તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા. સૈયદજી બુખારી, ZSTV વિજાપુર.